હોમમેડ કિચન ડાયરીઝમાં આજે છે મેથી પાપડનું શાક, કે જે ઘરના જ ઇન્ગ્રીડિયન્ટ્સમાંથી ઇઝીલી બની જશે અને હેલ્થ માટે તો એકદમ બેનિફિશિયલ છે. ધેન લેટ્સ સ્ટાર્ટ. સૌ પ્રથમ આપણે મેથી લેશું, તો અહીંયા મેં 3/4 કપ જેટલી મેથી લીધી છે. એને આવી રીતે એક બાઉલમાં એડ કરશું અને ત્યારબાદ એમાં પાણી એડ કરશું. અહીંયા મેં 4-5 જણા જમી શકે એટલી મેથી લીધી છે અને એવી રીતે ઢાંકીને રાખશું. 3-4 અવર્સ પછી આપણે ચેક કરી લેશું તો મેથી સરસ રીતે પલળી ગઈ છે. જોઈ શકો છો સરસ રીતે પલળી ગઈ છે. ત્યારબાદ આપણે એને પાણીથી વોશ કરી લેશું. તો અહીંયા આપણે 3 વખત પાણીથી વોશ કરી લેવાની છે. આવી રીતે ક્લીન પાણી એડ કરી ત્યારબાદ આપણે આવી રીતે વોશ કરી લેશું. અહીંયા મેં નોર્મલ પાણીમાં જ મેથી પલાળી હતી જેથી આપણી મેથીમાં ચિકાસ ન આવે. મેથી સરસ રીતે આપણે વોશ કરી લીધી છે. ત્યારબાદ આવી રીતના કુકરમાં એડ કરી દેવાની છે. ત્યારબાદ આપણે એની 3-4 વિસલ ચલાવી લેવાની છે. મેથી સરસ રીતે ચડી ગઈ હશે તો આપણે એને ચેક કરી લેવાની છે. જો આવી રીતે આપણો દાણો સરસ રીતે દબાતો હોય તો સરસ રીતે મેથી ચડી ગઈ છે. ત્યારબાદ આપણે પાપડ લેશું. તો અહીંયા મેં અડદના પાપડ લીધા છે. અહીંયા મેં 3 નંગ જેટલા પાપડ લીધા છે અને એને આવી રીતે સ્ક્વેર શેપમાં કટ કરી લેવાના છે. પાપડ સરસ રીતે કટ થઈ ગયા છે તો હવે આપણે વઘાર કરશું. તો એના માટે મેં એક પેન લીધી છે અને એમાં આપણે ઓઇલ એડ કરશું. ત્યારબાદ રાઈ એન્ડ જીરું એડ કરશું અને ત્યારબાદ તમાલપત્ર એડ કરશું. રાઈ જીરું સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે ટમેટું એડ કરશું. ટમેટાને મેં ચોપ કરી લીધું છે. અહીંયા તમે ડુંગળી પણ એડ કરી શકો છો. ટમેટાને આપણે સરસ રીતે સાતડી લેવાના છે. ત્યારબાદ આપણે ટર્મરિક, રેડ ચીલી પાવડર એન્ડ ગરમ મસાલો એડ કરશું. ત્યારબાદ સોલ્ટ એન્ડ સુગર એડ કરશું અને ત્યારબાદ થોડુંક પાણી એડ કરી દેશું અને સરસ રીતે મસાલો રેડી કરી લેવાનો છે. ત્યારબાદ આપણે મસાલાને સરસ રીતે સાથળી લેવાનું છે. સરસ રીતે ચડી જાય ત્યારબાદ આપણે મેથી એડ કરશું અને ત્યારબાદ થોડું પાણી એડ કરી અને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે અને છેલ્લે આપણે પાપડ એડ કરશું. આપણો બધો જ મસાલો મેથીમાં સરસ રીતે ચડી જાય ત્યારબાદ જ પાપડ નાખવા, કારણ કે પાપડ ચડતા વાર ન લાગે. હવે આપણે સરસ રીતે હલાવી લેશું અને ત્યારબાદ ધાણા જીરું એડ કરશું અને એને સરસ રીતે આપણે હલાવી લેવાનું છે. શાકને કરીબ આપણે 2 મિનિટ સુધી ચડવા દેશું અને ત્યારબાદ આપણે ચેક કરી લેવાનું છે. તો આપણું શાક એકદમ સરસ રીતે રેડી છે. ત્યારબાદ આપણે કોરિયન્ડરથી સર્વ કરશું. તો રેડી છે આપણું મેથી પાપડનું શાક, જે વિટામિનથી ભરપૂર છે અને કિડ્સથી લઈને મોટી એજ સુધી બધા માટે આ ખૂબ ફાયદામંદ છે. તો આજનું કાઠિયાવાડી મેનુમાં છે મેથી પાપડનું શાક, રોટલી, કાકડી, મરચાં અને છાશ. એન્જોય.